ધોરણ 5 ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી. તો આજે આપણે ચેપ્ટર 1 માં પાઠ્યપુસ્તકમાંથી આમ્રબેંક વિશેના દાખલા કરીશું. તો પહેલો દાખલો છે કે મહિલા આમ્રબેંકની બેઠક હમણાં શરૂ થઈ. મધુબેન તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓએ ભેગા થઈ આ બેંક બનાવી છે. પ્રત્યેક સભ્ય રૂપિયા 25 દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે. ચલો કુલ ટોટલ વ્યક્તિઓ કેટલા છે તો કે 20 બરાબર. મહિલા બેંક છે આમ્રબેંક એટલે કેરીની બેંક. હવે આ 20 વ્યક્તિઓ છે ને એમાંથી દર વ્યક્તિ દર મહિને 25 રૂપિયા છે ને બેંકમાં જમા કરાવે છે. તો આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે એટલે આપણે કુલ વ્યક્તિ અને કુલ રૂપિયા એ બેનો ગુણાકાર કરી નાખીએ એટલે આપણને ખબર પડી જાય કે કુલ મહિને કેટલા રૂપિયા એકઠા થાય છે અને 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે. તો પહેલાં એ દાખલો કરીએ અને પછી બી કરીએ. ચલો પહેલા શું કીધું, 20 વ્યક્તિ છે અને એક વ્યક્તિ કેટલા જમા કરાવે છે તો કે 25 રૂપિયા. તો 20 વ્યક્તિના કુલ કેટલા થાય આખા મહિનાના, આ 25 રૂપિયા એક મહિનામાં જમા કરાવે છે તો 20 વ્યક્તિના કેટલા, ત્રિરાશી. તો 20 × 25 2 × 50 અને આ એક ઝીરો રાખી દેવાનો એટલે કે ટોટલ એક મહિનાના કેટલા રૂપિયા થાય તો કે 500 રૂપિયા જમા થાય. આ 20 મહિલા જે દર મહિને 25 રૂપિયા જમા કરાવે એટલે કુલ 500 રૂપિયા એક મહિનાના ભેગા થાય. આપણો એ દાખલો. પછી બી આપણને શું કીધું હતું તો કે બી કીધું હતું 10 વર્ષમાં કેટલા થશે. 10 વર્ષમાં તો પેલા આ શું છે, આ છે એક મહિનાના છે તો આવા 12 મહિનાના કેટલા થાય, એક મહિનાના 500 તો 12 મહિનાના કેટલા, એટલે એક વર્ષનું આપણે ગોતીએ છીએ 12 મહિનાના કેટલા, આ શું છે 500 રૂપિયા. તો 500 × 12 જો 12 × 5 = 60 અને આ 2 ઝીરો એટલે 6000 રૂપિયા શું થયા, એક વર્ષના થયા. તો આવા કેટલા વર્ષ તો કે 10 વર્ષના કેટલા, એટલે કે 10 વર્ષ. તો આને ગુણ્યા શું કરી નાખવાનું, 10. તો 6000 × 10 તો આ કાંઈ નથી, 6000 પાછળ 10 આવ્યા એટલે 1 ઝીરો લગાડી દેવાનો એટલે કેટલા થશે, 60000 રૂપિયા થશે 10 વર્ષના. બરાબર છે, 10 વર્ષના એ લોકો કેટલા રૂપિયા ભેગા કરશે તો કે 60000 રૂપિયા. ચલો હવે એના પછીનો એક દાખલો જોઈએ કે રેખાએ એક લારી ખરીદવા માટે 4000ની લોન લીધી. 4000 રૂપિયાની એને લારી ખરીદવા માટે લોન લીધી છે અને તેણે એક વર્ષ સુધી દર મહિને કેટલા દેવાના તો કે 345 પાછા દેવાના. બરાબર, તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે અને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના. ચલો એક વર્ષ સુધી એટલે એક વર્ષમાં કેટલા મહિના હોય, 12. દર મહિને 345 રૂપિયા પાછા આપે, બેંકમાં જમા કરાવે કારણ કે એને 4000ની લોન લીધી છે એટલે પાછા દેવા પડે. તો એ 345 રૂપિયા દર મહિને આપે તો આને ગુણ્યા 12 કરી નાખી કારણ કે એક વર્ષમાં 12 મહિના હોય તો આપણને એક વર્ષના કેટલા રૂપિયા પાછા મળ્યા એ ખબર પડી જાય. પછી હવે એ જે રૂપિયા છે એને આપણે 4000માંથી બાદ કરી દઈએ તો હજી કેટલા રૂપિયા એને બેંકને પાછા આપવાના છે એ આપણને ખબર પડે. તો ચલો દાખલો જોઈએ. પહેલાં શું છે, કુલ એને કિંમત કુલ રૂપિયા કેટલા લીધા તો કે 4000. કુલ રૂપિયા એણે લીધા છે 4000 રૂપિયા. બરાબર, હવે એક મહિને કેટલા આપે છે દર મહિને તો કે એક મહિને આપે છે 345 રૂપિયા. તો 12 મહિના એટલે કે એક વર્ષના કેટલા, તો 345 × 12 0 1 5 5 1 4 4 1 3 3 + 2 5 10 = 0 વધી ચડી 1 2 4 8 ને 1 9 અને 2 3 6 તો 0 9 માં 5 ઉમેરો તો 14 14 નો 4 વધી ચડી 1 4 ને 1 5 5 ને 6 11 11 નો 1 વધી ચડી 4 એટલે કે એણે કેટલા રૂપિયા ચૂકવ્યા તો કે એક વર્ષના એણે 4140 રૂપિયા ચૂકવ્યા.
હવે એણે લોન લોન કેટલા રૂપિયાની લીધી હતી? 4,000 રૂપિયાની લીધી હતી. અને એણે એક વર્ષમાં 4,140 રૂપિયા ચૂકવ્યા. તો કુલ એણે આ 140 રૂપિયા જે વધારે ચૂકવા એ શું છે? તો કે એનું 140 રૂપિયા શું છે? વ્યાજ છે. બરાબર, આ એણે જે લોન લીધી એનું 140 રૂપિયા વધારાનું વ્યાજ છે. પછી આપણને એવો પ્રશ્ન પૂછ્યો કે તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે? તો હવે એને એક પણ રૂપિયો પાછો આપવાનો હોય ને, કારણ કે એણે શું છે 4,000 જે મૂળ રકમ છે એ શું છે આપી દીધેલી છે, અને પ્લસ એણે 140 રૂપિયા શું આપ્યું છે? વ્યાજ. બરાબર છે. હવે એના પછીનો બીજો દાખલો છે આ, તો અ દાખલા નંબર બ છે કે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા રૂપિયા 21,000ની લોન લીધી. તેમણે એક વર્ષમાં કેટલા રૂપિયા આપ્યા? 23,520. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે આ ભલે લોન લીધી છે પણ એને ચૂકવ્યા છે કેટલા? આટલા વ્યાજ સહિત એણે આટલા બેંકમાં ચૂકવ્યા છે. તો આપણે શું કરશું? આને ભાગ્ય સીધા 12 કરી નાખશું, કારણ કે એક વર્ષમાં 12 મહિના હોય, કુલ વર્ષમાં આટલા ચૂકવ્યા છે. તો એક મહિનાનું શોધવું હોય તો આને ભાગ્યા 12, એટલે આપણને એક મહિનામાં કેટલા ચૂકવ્યા છે ખબર પડી જાય. આપણે ત્રિરાશિ જોઈને કરીએ. જો 12 મહિનાના કેટલા ચૂકવ્યા એક વર્ષ દરમિયાન? તો કે 12 મહિનાના એણે ચૂકવ્યા 23,520 રૂપિયા. તો એક મહિનાના કેટલા? તો ત્રિરાશિ આવી રીતે ક્રોસ ગુણાકાર, 23,520 એને ગુણ્યા 1/12, છેદમાં 12 એટલે ભાગ્યા 12. તો આપણે કરીએ 12/23,520. ચલો 12 2 થાય 24, આ એનાથી નાનું છે એટલે 12 1 12, 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, ઉપરથી ઉતરા 5. 12 9 કેટલા થાય 108. ચલો 5 માંથી 8 જાય નહીં એટલે અહીંયા આવશે 15, અને અહીંયા આવશે 0. તો 15 માંથી 8 જાય તો 7, ઉપરથી ઉતરા 2. 12 6 72, 72 માં 72 જાય તો 0, અને આ જે 0 હોય તો એ ઉપર ચડાવી દેવાનો, એટલે કે એને દર મહિને કેટલા રૂપિયા આપ્યા? તો 1,960 રૂપિયા શું છે એને દર મહિને ચૂકવ્યા હોય? 1,960 રૂપિયા દર મહિને ચૂકવ્યા હશે. બરાબર છે. ચલો હવે તમને પાઠ્યપુસ્તકમાં એક વાત કરેલી છે ઉદ્યોગ બાબતે, કે અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી ન હતી, પરંતુ હવે મધુબેન, જે આપણે આમ્ર બેંકની વાત કરી તેમાં લખેલું હતું મધુબેન તેના શું છે? અધ્યક્ષ છે. તો મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીનો વેપાર કરે છે. અત્યારે વસ્તુઓ બદલાઈ રહી છે અને તેમની બેંક પણ તેમને મદદ કરે છે. આમ્ર બેંક જેણે ચાલુ કરી હતી કેરી માટેની, એ બેંક પણ તેમને મદદ કરે છે. કઈ રીતે મદદ કરે? તો કે એને પૈસાની જરૂર હોય ત્યારે એને લોન ને એવું આપે. તો આ મહિલાઓ સ્વાવલંબી, સ્વાવલંબી એટલે કે પોતાના પગ ઉપર ઊભી હોય, મીન્સ કે પોતે જાતે કમાતા હોય. બરાબર, સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદાર બની શકે તે માટે રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમો પણ પૂરી પાડવામાં આપે છે. હવે શું, નીચે તમને મેંગો પલ્પ વિશે, મેંગો પલ્પ એટલે કંઈ નહીં, કેરીનો રસ. તો કે કેરીનો રસ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? એ લોકોનો વિચાર આવ્યો કે આપણે કેરીનો રસ છે એ તૈયાર કરવાનો ઉદ્યોગ કરીએ. તો મહિલા આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માગે છે. તે માટે તેઓએ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી. ગત વર્ષો દરમિયાન તેમણે 74,000 એટલે કે રૂપિયા બચાવેલ હતા. આટલા રૂપિયા એણે શું કર્યા હતા? ભેગા કરેલા હતા જે મહિલા હતી એણે. આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે તેમને કેટલા રૂપિયાના રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરી. હવે એણે છે ને આટલા રૂપિયાની પાસે હતા ઉદ્યોગ શરૂ કરવા માટે, પણ જે નવો ઉદ્યોગ છે એમાં હજી વધારે રૂપિયા જરૂર પડે તો કેટલા રૂપિયાની રોકાણની જરૂર છે ને એણે ગણતરી કરી. આ કામ શરૂ કરતાં પહેલાં જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવી કે કઈ કઈ વસ્તુ આપણે કેરીનો રસ તૈયાર કરવા માટે જોશે.
આ વસ્તુઓ સર્વોત્તમમાં ખરીદવી પડશે. કોષ્ટકમાં આ વસ્તુઓની કિંમત અને સંખ્યા આપેલી છે, તો કુલ ખર્ચ શોધો. બરાબર છે? તો હવે આપણે જોઈએ, આ કોષ્ટક જોઈએ. આ કોષ્ટક આમાં જ આપણે સોલ્વ કરી નાખીએ છીએ કે એને એક મિક્સચર જોઈએ છે. હવે એક મિક્સચરનો ભાવ શું છે? 300 રૂપિયા. અને એક જોઈએ છે તો 300 × 1 એટલે આ ટોટલ કેટલા રૂપિયા જોશે? 300 રૂપિયા જોશે. પછી કેરીનો રસ સાચવવા વેચાણ ફેરણી માટે થર્મોકોલ ફ્રીઝ બોક્સ જોશે. કેરીનો રસ સાચવવા માટેનો જે ફ્રીઝ બોક્સ જોશે એનો કિંમત શું છે? 2000 રૂપિયા. અને એ કેટલું જોશે? 20. તો 2000 × 20 તો આપણે શું કરવાનું? 2 × 2 = 4. અને કેટલા શૂન્ય આવ્યા? 1, 2, 3, 4. તો 4 શૂન્યની પાછળ લગાડી દેવાના એટલે 40,000 રૂપિયાના. પછી આ 1000 રૂપિયાના મોટા તપેલા એવા કેટલા જોશે? 4. તો 1000 × 4 એટલે 4000. પછી ટ્રે અને છરી તો 3, 2, 6 અને 3, 0 એટલે 6000. અને ડોલ 75. 75 × 2 કેટલા થાય? તો કે 150. અને 0, 1 એટલે ટોટલ 1500. હવે આનો કુલ ટોટલ કરી નાખવાનો તો કે 40000. હવે આપણે છે ને લાઇનમાં જો અહીંયા આવી રીતે કરી લાઇનમાં પહેલા મોટી સંખ્યા લઈ 40000, પછી છે 4000, 6000, પછી છે 1500 અને છેલ્લે 300. બરાબર? તો 0, 0, 5 × 3 = 8, 6 × 4 = 10 ને 1, 11 નો 1 બધી ચડી 1, 5. તો કુલ એને ખર્ચ થશે 51,800 રૂપિયા થશે. બરાબર છે? હવે તમને એમાં પહેલો સવાલ એને પૂછ્યો છે કે જ્યારે તે કેરીમાંથી રસ કાઢે ત્યારે રસનું વજન કેરીના વજનથી 1/3 ભાગનું થાય, 1/3 એટલે 1/3 ભાગનું થાય છે. એટલે કે 3 કિલો કેરી હોય ને તો રસનું વજન 1 કિલો થાય. બરાબર છે? તો તેમણે 1 મહિનામાં 6000 કિલો કેરી લીધી હતી, એમાંથી રસ તૈયાર કર્યો તો 6000 ભાગ્યા 3 કરી નાખવાનો. તો તેણે 1 મહિનામાં કેટલો મેંગો પલ્પ તૈયાર થશે? તો કે 6000 ભાગ્યા 3, 3, 2, 6 અને પાછળના 3 મીંડા લગાડી દેવાના. તો કેટલો રસ તૈયાર થશે? તો કે 2000 કિલો રસ તૈયાર થશે. બરાબર છે?